સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓક્સિજન પ્લાન્ટ માટે રૂપિયા 50 લાખનું અનુદાન, સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટ હાઉસના 72 રૂમ કોવિડ કેર સેન્ટર માટે વહીવટીતંત્રને અપાયા. કોરોના દર્દીઓની સારવારની ઉત્તમ સુવિધા માટે સરકારી તંત્રની સાથે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ખભે ખભા મિલાવીને કરે છે સેવા. હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંવેદનશીલતા સાથે કામગીરી કરી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં દર્દીઓને ઉત્તમ સારવાર મળે અને બેડ ઓક્સિજન સુવિધામાં વધારો કરવા આરોગ્ય વિભાગ ઝુંબેશરૂપી કામગીરી કરી રહ્યો છે, ત્યારે સરકારી તંત્રની સાથે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી ખભે ખભા મિલાવીને કોરોના દર્દીઓની સેવા માટે આગળ આવી રહી છે. સોમનાથ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રીમ સ્થાને હોય છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પીકે લહેરી અને તેમની ટીમના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સતત સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ રહે છે અને મુશ્કેલી સમયમાં લોકોને મદદરૂપ થવા તત્પર રહે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન પ્લાન્ટ માટે રૂપિયા 50 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ આરોગ્ય વિભાગને કોરોના દર્દીઓની સારવાર માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. વેરાવળ શહેર તથા આસપાસના ગામડાઓના લોકોને કોરોના સારવાર માટે ઓક્સિજનની જરૂરિયાત સમયે આ પ્લાન્ટના માધ્યમથી સરળતાથી ઓક્સિજન મળી શકશે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટ હાઉસના 72 રૂમ કોવિડ કેર સેન્ટર્સ માટે વહીવટીતંત્રને આપવામાં આવ્યા છે. દરરોજ 200થી વધુ કોરોના પોઝિટિવ હોય અને હોમ આઇસોલેશનમાં હોય તેવા વ્યક્તિઓને ટિફિન મારફતે ભોજન પહોંચાડવામાં આવશે. કોરોના સામેની લડાઈમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપતો લોકહિત સહકાર ખરેખર પ્રશંસનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ખૂબ ઘાતક નીવડી રહી છે, ત્યારે ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ સહિતની સુવિધાઓ ઊભી કરવા રાજ્ય સરકાર રાત દિવસ પ્રયત્નશીલ છે, ત્યારે આવી ધાર્મિક સામાજિક સંસ્થાઓ આગળ આવી સરકારની સાથે ખભે ખભા મિલાવીને સેવા આપે તો કોરોનાને નાબૂદ કરવાના અને અભિયાનને ટૂંકા ગાળામાં સાર્થક કરી શકાશે. પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ.